विश्व पर्यावरण दिवस निमित्ते 5 जून रोज मांजलपुर खाते वडोदरा खाते निधिबेन रंबट श्रमिक मेहता कवि पूंजाबेन शाह रिंकू राठौर दिलीप सिंह द्वारा ओनली वन अर्थ की समझ पर फेशन शो नु आयोजन करवामां आव्युं हतुं जेमां फूल छोड़ नु वितरण पक्षीओ माटे पाणीना कुंडा नु वितरण नाना बाळकोनो अनोखो डांस पर फिल्म्स पर्यावरण माटे अविरतपणे काम करता पर्यावरण प्रेमीओनु सन्मान अने प्रश्नोत्तरी स्पर्धा तथा वेस्ट सजेशन नी समझ वगैरह खूब सरस रीते आयोजन करवामां आव्युं हतुं जेमां डॉक्टर जिगीसाबेन शेठ अल्पेशभाई लिंबाचिया डॉक्टर बिल्किस काजलीवाला नीलाबेन सेवक दीक्षितभाई पटेल अने अन्य महानुभव मोटी संख्या में जाहिर जनता साथे उपस्थित रहा था। आ कार्यक्रम में जेमा पत्रकार मित्रों मानव अधिकार एवं महिला बाल विकास संगठन गुजरात राज्य मीडिया कोऑर्डिनेटर अने न्यूज ऑनलाइन ग्रुपना तंत्री डॉक्टर कल्पेशभाई पटेल अंजाम एक्सप्रेस न्यूज तंत्री जितेश भाई सोनावर ने नीलेश भाई गुज्जर हरविंदर धिल्लौन तंत्री क्योर बारोट साथी टीम वही विश्वामित्री अभियान टीम नेचर वॉक ग्रुप वडोदरा टीम फ्री द ट्री कंपेन टीम विश्वामित्री घाट सफाई अंबालाल भाई वाइल्ड लाइफ एनिमल सेविंग वॉल्टियर विशाल ठाकुर नेचुरालिस्ट एंड वेंडिफेन कन्वर्जेशन नु पण सम्मान करवामां आव्युं तथा क्रिएटिव ग्रुप द्वारा नाना बाळको एवं परफ्यूम्स माटे गिफ्ट पण आपवामां आवी हती। सारी टीम का शुक्रिया अदा करना चाहूंगी जिन्होंने ये प्लेटफॉर्म इन्हें दिया है। मैं मानती हूँ आज एनवायरमेंट डे है, आज एनवायरमेंट पर ही बोलना चाहिए। अब मेरा तो यही एनवायरमेंट है कि इन बच्चों को मैं पौधों की तरह ही पाल रही हूँ, बड़ा कर रही हूँ और इन्हें अच्छे संस्कार दे सकूँ, इन्हें इस वातावरण में जीने के लायक कर सकूँ, तो मेरे लिए तो आज यही एनवायरमेंट डे हो जाएगा। तो जो भी है आपके सामने इनको लेकर आई हूँ, इन्हें आशीर्वाद दीजिएगा और मुझे भी आशीर्वाद दीजिएगा कि इसी तरह और बच्चों को भी मैं मदद रूप कर सकूँ। थैंक यू सो मच। एक समय है तो देश माटे मरवानो, एक समय छे देश माटे जीववानो। वृक्षों वावीशु आपणने ज फायदो थवानो छे, एनो लाभ कोई बीजा ने पोताना आंगणामां रोपेलो वृक्ष आपणने ज फायदो करावशे। અમે કોર્પોરેશન તરીકે મારી જવાબદારી આજે શાસક પક્ષ નેતાની છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને કોર્પોરેટર છું। અમે વૃક્ષો બી ફ્રીમાં આપીએ છીએ, ટ્રી ગાર્ડ બી ફ્રીમાં આપીએ છીએ, પણ અમને કબૂલતા એ વાંધો નથી કે અમે ફ્રીમાં આપીએ છીએ, પણ અમે દરેક વૃક્ષને પાણી આપી શકતા નથી એટલે ચેરિટી બિગેન્સ ટી હોમ એ કહેવત છે। તો અમે આટલું કરતા હોય તો સમાજ એટલે આપણે કરો ઓનલી વન અર્થનો કન્સેપ્ટ આ વખતે લાવવાનો। બીજી વસ્તુ છે વૃક્ષનું જતન તો આપણે કરીએ છીએ, સરસ મજાનું પાંજરું બને જે વૃક્ષમાં ખોપાય છે। આપ કયા ગ્રુપમાંથી છો અને આજના કાર્યક્રમ વિશે આપ કહેશો? કે હું અર્પણ દેસાઈ, અમે વડોદરામાં નેચર વોક ગ્રુપનો ફ્રી ધ ટ્રી કરીને એક અભિયાન ચાલે છે, એનો અમે સૌ ભાગ છે અને અમે દર શનિ અને રવિવારે સવારે જે ઝાડ પિંજરા જે ઝાડ મોટા થઈ ગયા હોય અને પિંજરામાં ફસાયેલા હોય એ પિંજરા કાઢી અને અમે એ ઝાડને મુક્ત કરીએ છીએ અને એના કારણે એની લાઈફ લાંબી થઈ જાય છે। અને અમે આ એક્ટિવિટી દર શનિ રવિ છેલ્લા 2 વર્ષથી કરીએ છીએ અને અત્યાર સુધી અમે ટોટલ 2150થી ઉપર ઝાડને આવી રીતના પિંજરામાંથી મુક્ત કરી ચૂક્યા છે। અને આજે અહીંયા માંજલપુર ઈવા મોલમાં એક સંસ્થા તરફથી અમને સૌને અહીંયા બોલાવવામાં આવ્યા છે અને અમે એ બદલ અમે એમનો આભાર માનીએ છીએ। જી આજે આપનું નામ અને આજે શું કોન્સેપ્ટથી તમે આજે આ કાર્યક્રમ કરી રહ્યા છો વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે? મારું નામ શ્રમિક મહેતા છે, હું ગુજરાત આરામ ફાઉન્ડેશનનો ફાઉન્ડર છું। કન્સેપ્ટ જે આપણે યુનિપ દ્વારા 1973થી જે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવી રહ્યા છે તેની પાછળ જે ધ્યેય છે આપણું, આ વખતનું આપણું જે થીમ છે કે ઓનલી વન અર્થ, આપણી પાસે એક જ ધરતી માતા છે અને એમનું જતન કરવું, એમનું ધ્યાન રાખવું એ જ આપણી ફરજ છે।
આજે દરેક નાગરિકને વિશ્વમાં દરેક મનુષ્ય આજે દરેક જીવજંતુ સ્વસ્થ રહે, સુરક્ષિત રહે અને આપણું જે પર્યાવરણ છે એ સ્વચ્છ બની રહે એ આપણી ભાવના હોવી જોઈએ. અને એની માટે જ આજે વિશ્વ પર્યાવરણના દિવસે અમે જે ટીમ લઈને આવેલા છે, મારા દ્વારા શ્રમિક મહેતા, નીતિબેન બ્રહ્મભટ્ટ, પૂજાબેન શાહ, રિંકુબેન રાઠોડ અને દિલીપસિંહ, અમે 5 ઓર્ગેનાઇઝરે થઈને આજે પર્યાવરણની પાંખે આ કાર્યક્રમનું આયોજન અહીંયા ઈવા મોલ વડોદરામાં કરેલું છે. અને એનું કન્સેપ્ટ છે કે પર્યાવરણ સ્વચ્છ રહે અને આપણે સૌ એ અંગે જાગૃત થઈએ. ધન્યવાદ. નામ અને આજનો શું તમારો કોન્સેપ્ટ છે આજના દિવસે? હું છું પૂજા શાહ, ઇન્ડિયન લાયન્સ ઓસમ ક્લબની પ્રેસિડેન્ટ. આજે અમે 4 NGO ભેગા થઈને આ પર્યાવરણની પાંખે જે 5 જૂનનો પ્રોગ્રામ છે જેમાં હરિયાલીને પ્રત્યે અમે ગ્રીન કલરને લોગો બનાવીને આગળ વધી રહ્યા છે. આમાં અમે મેઇન બહેનો જે મારી ગ્રુપ છે, બધી મહિલાઓનો ગ્રુપ, એ બધા ગ્રુપ સાથે અમે મહિલાઓએ ગ્રીન શેડ્સ ઓફ અર્થ એટલે બધાએ ગ્રીન કલરના અલગ અલગ રંગના કપડાં પહેર્યા છે અને એમાં અલગ અલગ પર્યાવરણના દ્રશ્યો બતાવ્યા છે. કોઈએ બ્લુ પહેર્યું છે, કોઈએ બ્રાઉન પહેર્યું છે, જેથી એવું લાગે કે જમીને અલગ અલગ રંગ બદલીને આપણાને સૂચવી રહી છે કે મારા રંગ બદલાઈ રહ્યા છે તો હવે તમે ઉજાગર થઈ કે મને કેટલું પ્રદૂષણ અને પર્યાવરણને નુકસાન પહોંચી ચૂક્યું છે. તો આવી રીતે અમે અલગ અલગ રંગ અને ડ્રેસથી એ મેસેજ આપી રહ્યા છીએ સમાજને કે જમીન પોતાના રંગ બદલીને આપણાને છે એ મને સાચવો અને આ પ્રદૂષણથી મને રોકો. તેથી આ પ્રોગ્રામ અમે આયોજિત કર્યું છે. અને આજે જે આપ એક સંસ્થા સાથે જોડાઈને આજે જે કાર્ય કરી રહ્યા છો વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે, તો આપ શું મેસેજ આપવા માગો છો? મારું નામ દિલીપ કુમાર સિંહ છે. આજના દિવસે જે 5 જૂન વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે એ દિવસે અમે અહીંયા માંજલપુર ઈવા મોલમાં પર્યાવરણની પાંખી ઇવેન્ટ કરી રહ્યા છીએ. અમે 5 જણા, શ્રમિક મહેતા, નિધિ બ્રહ્મભટ્ટ, પૂજા શાહ, રિંકુ રાઠોડ અને હું પોતે દિલીપસિંહ આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ. જેમાં અમે અલગ અલગ ટાઈપના પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ, જેમાં ઇવેન્ટ જેમાં ફેશન શો, પોસ્ટર કોમ્પિટિશન, પછી ક્વિઝ કોમ્પિટિશન યોજી રહ્યા છીએ, જેમાં કે જે બી પ્રકૃતિ માટે અને પર્યાવરણ માટે જે લોકો કામ કરે છે એના